જય શ્રી કૃષ્ણ મિત્રો આ વિડિયોમાં આપણે પુરુષોત્તમ મહિનાના અઠ્યાવીસમાં દિવસની વૈકુંઠની જાત્રાની વાર્તા સાંભળીશું નદી કિનારે એક રળિયામણું ગામ હતું તેમાં એક પટેલ રહે પટેલને ચાર છોકરા હતા પટેલે ચારેય દીકરાને પરણાવ્યા હતા પાંચેક વર્ષ થયા પટલાણીનું અવસાન થયું હતું દીકરાઓ ખેતી કરે વહુઓ ઘરકામ કરે તથા પટેલ આખો દિવસ આંગણે ખાટલે બેઠા બેઠા પ્રભુનું નામ સ્મરણ કર્યા કરે કોઈ મહેમાન આવે તો તેનું સ્વાગત કરે યથાશક્તિ દાન પુણ્ય કરે અભ્યાગતને ભોજન આપે સાથે સાથે ઘરનું ધ્યાન પણ આપતા રહે પટેલ સ્વભાવે ભોળા હતા એવામાં પુરુષોત્તમ માસ આવ્યો પટેલે પુરુષોત્તમ માસનું વ્રત કર્યું સવારે પ્રાતઃકાળે ઉઠી નદીએ સ્નાન કરવા જતાં ત્યાં કાઠા ગોરમાની પૂજા કરતા કથા વાર્તા સાંભળતા તથા ત્યાં બ્રાહ્મણોને દાન દક્ષિણા આપી ઘેર આવતા તેઓ એકટાણું કરી પુરુષોત્તમ ભગવાનના ના પૂજા પાઠ કરતા ભોળાના ભગવાન એ રીતે એક દિવસ પુરુષોત્તમ ભગવાન પટેલની અપૂર્વ ભક્તિથી પ્રસન્ન થઈ તેના આંગણે ભીખણી ભિખારીના રૂપે આવ્યા પોતાને ત્યાં આવેલ ભિખારીને જોઈ પટેલે ઊભા થઈ ચોકમાં ઘઉંનો ઢગલો પડ્યો હતો તેમાંથી એક સૂપડું ભરી અને ઘઉં આપવા લાગ્યા ત્યારે ભિખારી કહે આપવો હોય તો આખો ઢગલો આપો પટેલ પણ પાછા પડે તેવા ના હતા તેઓ બોલ્યા જા ભાઈ આ આખો ઢગલો તારો તું કહે ત્યાં ગાડામાં ભરીને પહોંચાડી દો ભગવાને પ્રસન્ન થઈ ઘઉંના ઢગલા ઉપર હાથ ફેરવો ત્યાં તો બધા ઘઉં સાચા મોતી બની ગયા પટેલ સમજી ગયા કે મારે આંગણે ભગવાન બતાવ્યા છે તે તો ભગવાનના ચરણોમાં પડી ગયા ભગવાન બોલ્યા હે મારા પ્રિય ભક્ત હું તારા ઉપર પ્રસન્ન છું તારે જે માગ હોય તે માગ પટેલ બોલ્યો પ્રભુ તમે મને ઘણું સુખ આપ્યું છે મારે ભૌતિક સંપત્તિ જોઈતી નથી મારી ઈચ્છા સદે હે વૈકુંઠની યાત્રા કરવાની છે તે પૂરી કરો ભગવાન તો પટેલને વિમા વિમાનમાં બેસાડીને વૈકુંઠ લઈ ગયા વૈકુંઠ બતાવ્યું ત્યાંથી ગોલોક લઈ ગયા બાદ બ્રહ્મલોક પાતાળલોક ઇન્દ્રપુરી અને અક્ષરધામ પણ બતાવ્યું આ તરફ પટેલના દીકરાઓ બાપાની શોધખોળ કરવા લાગ્યા પરંતુ બાપા મળે ક્યાંથી બાપા તો જીવતે જીવ વૈકુંઠની યાત્રા યાત્રાએ ગયા હતા થોડા દિવસ બાપાની શોધખોળ પછી કંઈ ભાડ ન મળતા તેવા બ્રાહ્મણોને બોલાવીને પૂછ્યું બાપા ક્યાંક જતા રહ્યા છે કોઈ પત્તો લાગતો નથી અત્યારે કરવું શું બ્રાહ્મણો કહે જીવતા હશે તો અગિયાર દિવસમાં પાછા આવી જશે ન આવે તો મરી ગયા સમજી તેનું કાર જ પતાઈ દેજો આખરે બારમા દિવસે છોકરાઓએ દાઢી મૂ મુંડાવીને સરાવવા બેઠા ગામ ગામ ગામે ગામથી આ બારમામાં માણસો આવવા આવ્યા હતા પીંડદાન દીધા ત્યાં તો સરકતું વિમાન આવ્યું તેમજ એમાંથી પટેલ નીચે ઉતરી ઘેર આવ્યા પટેલને જોઈ બધા ભૂત ભૂત કરી ભાગવા લાગ્યા પટેલ બોયા બોલ્યા ભાઈઓ હું ભૂતય નથી કે પલિતય નથી હું તો જીવતો જાગતો માણસ છું હું તો વૈકુંઠની યાત્રા કરવા ગયો હતો પટેલે બધાને બહુ સમજાયા પણ લોકોના ગળે વાત ન ઉતરી સદેહે કોઈ વૈકુંઠ ગયું સાંભળ્યું છે પટેલ ભોળા હતા અને ધાર્મિક વિચારના હતા માટે તેમની વાત સાચી હોય એમ માની કેટલાક બ્રાહ્મણો બોલ્યા પટેલ તમે અમને બધાને સ્વર્ગ દેખાડો તો તમારી વાત સાચી નહીં તમે મરી ગયા છો તેમ માની લઈશું તેમાં અમારું કંઈ ચાલશે નહીં પટેલ પુરુષોત્તમ ભગવાનને પ્રાર્થના કરવા લાગે હે ભગવાન મારી લાજ તમારા હાથમાં છે અહીં મારી અહીં બધા મારી પરીક્ષા લે કરવા બેઠા છે તેથી હે દીનાનાથ ગરુડે ચડી મને મદદ કરજો ભગવાને પટેલની પ્રાર્થના સાંભળીને તેઓ ગરુડે ચડી ત્યાં આવી પહોંચ્યા પટેલે પ્રભુની પ્રાર્થ પ્રભુને પ્રાર્થના કરતાં કહ્યું હે પ્રભુ આ બધાને જીવતે જીવ સ્વર્ગની યાત્રા કરાવો નહીંતર મને અહીં કોઈ જીવવા નહીં દે ભગવાન બોલ્યા ભક્ત વૈકુંઠના દર્શન તો પુણ્યશાળીને જ થાય ભક્તની જીદ આગળ ભગવાને નમતું જોક્યું ને બોલ્યા ભક્ત તમે ગરુડના પગ પકડો બીજો તમારો પગ પકડે ત્રીજો બીજાનો પગ પકડે એમ જેમ જેમ વૈકુટ આવ જેને જેને વૈકુટ આવવું હોય તે આવે ભગવાને ગરુડને ઉડવાની આજ્ઞા કરી પટેલે ગરુડના પગ પકડી લીધા બ્રાહ્મણે પટેલના પગ પકડ્યા આમ પટેલ અને તેના સાત બ્રાહ્મણો આકાશમાં ઉડ્યા જીવતે જીવ વૈકુંઠ જોવા મળશે એ આશા એ બધાને આનંદનો પાર નથી જે બ્રાહ્મણે પટેલના પગ પકડ્યા હતા એને લાડવા બહુ ભાવે એ પટેલને પૂછવા લાગે એ પટેલ વૈકુંઠમાં લા લાડવા મળશે ને પટેલે હા પાડી ત્યારે બ્રાહ્મણ પૂછવા લાગ્યો પેટ ભરીને ખાવા મળે તેટલા લાડુ તો હશે ને પટેલ કહે તારાથી ખવાય તેટલા ખાજે ત્યાં બહુ લાડુ છે બ્રાહ્મણના મોઢામાં પાણી આવ્યું તે બોલ્યો ત્યાં કેટલા લાડુ છે તે તો કહો પટેલ બોલ્યા આટલા બધા આમ જ્યાં હાથ પોળા કરીએ ત્યાં હાથ છૂટી ગયા તથા બધા આકાશમાંથી નીચે પડ્યા બધાનો જીવ નીકળી ગયો આમાં માત્ર એક પટેલ જ જીવતા રહ્યા સા સાથે બ્રાહ્મણોને મરેલા જોઈ પટેલ તો આંક કરવા લાગ્યા હે ભગવાન તમે મને બ્રહ્મ હત્યાના પાપમાં નાખ્યો હવે તમે મને આમાંથી ઉગારો નહીં તો હું પણ પ્રાણ ત્યાગ કરીશ સાચે જ પટેલ ચિત્તા ખડકીને પ્રાણ છોડવા તૈયાર થયા ત્યાં ભગવાને અમૃત જળ છાંટી સાતે બ્રાહ્મણોને સજીવન કર્યા આમ પટેલની પુરુષોત્તમ ભગવાનની નિષ્કામ ભક્તિથી તેમણે જીવતે જીવ વૈકુળ જોયું અને બીજાને પ્રભુના બીજાને પ્રભુના દર્શન થયા હે પુરુષોત્તમ ભગવાન તમે જેવા પટેલને ફળ્યા તેવા સૌને ફળજો ધન્યવાદ